નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રામાણી નિશા સંતકૃપા વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉના વિડીયોમાં આપણે આંતરિક વેપાર કે જેના વિશેની માહિતી છે એ મેળવેલી હતી કે જે વેપાર છે એ દેશની સરહદની અંદર થતું હોય તેવા વેપારને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખીએ જ્યારે આજના વિડીયોમાં આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ છે એ સમજીશું કે જે વેપાર છે એ દેશની સરહદની બહાર થતો હોય અન્ય દેશો સાથે થતો હોય તો તેવા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે તો સૌથી પહેલાં પ્રસ્તાવનાની વાત કરીએ તો બેઝિક વસ્તુ છે તમે જાણો છો કે કોઈ એક દેશ છે એ અન્ય દેશમાંથી કોઈ પણ વસ્તુ છે તે મંગાવે છે તો તેને આયાત કરી કહેવાય જ્યારે પોતાના દેશમાં જે પણ વસ્તુનું ઉત્પાદન થાય છે તે વસ્તુ તે અન્ય દેશમાં મોકલાવે છે વેચાણ અર્થે જેને નિકાસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર વિશ્વના અલગ અલગ દેશો છે કે જેમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી છે એ અસમાન રીતે થયેલી છે તેના કારણે શું થશે તો લોકો છે એ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે બીજા દેશો પર તેને આધાર રાખવો પડશે બરાબર તો એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા તો જરૂરિયાત કરતાં ઓછું થતું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળ હોય તો તે વસ્તુ બીજા દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મેળવી શકાય છે દાખલા તરીકે આપણે પેટ્રોલિયમનું ઉદાહરણ લઈએ કે ભારત છે તેની પાસે પેટ્રોલિયમનો પૂરતો જથ્થો નથી અથવા તો જરૂરિયાત કરતાં બહુ ઓછું ઉત્પાદન છે એ ભારતમાં થાય છે જ્યારે અન્ય દેશો છે તેની સરખામણીમાં ઈરાન છે ઈરાક છે કુવૈત છે કે જેના પાસેથી પેટ્રોલિયમ છે એ ભારત છે તેને મળી રહે છે બરાબર તો શું થશે તો ભારત છે એ એની પાસેથી આયાત કરશે જ્યારે અમુક ઉત્પાદન એવું છે જે ભારતમાં વધારે શક્ય બને છે જ્યારે અન્ય દેશમાં એ નથી થતું તો ભારત છે એનો જથ્થો અન્ય દેશોમાં મોકલાવે છે તો તેને નિકાસ કરી કહેવાય બરાબર એટલે કે ઉત્પાદન શક્ય ન હોય અથવા ઉત્પાદન છે એ જરૂરિયાત કરતાં ઓછું થતું હોય ત્યારે શું થાય તો અલગ અલગ દેશો છે કે જેને એકબીજા પર આધાર છે એ રાખવો પડતો હોય છે આ ઉપરાંત અમુક વસ્તુઓ એવી છે કે જે દેશમાં ઓછા સાધનો છે ઓછી મજૂરી છે અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી બની શકે તેમ છે પરંતુ તે વસ્તુઓ દેશમાં બનાવી જુદા જુદા દેશોમાં મોકલાવી અને એકબીજાની જરૂરી વસ્તુઓ છે કે જેનો અદલો બદલો કરવામાં આવે બરાબર જેના વિશ્વના સાધન સંપત્તિનો ઉત્પાદન કાર્યમાં સારામાં સારો ઉપયોગ છે એ કરી શકાય બરાબર વિશ્વના જે દરેક દેશો છે તેની સાધન સંપત્તિનો ઉત્પાદન કાર્યમાં ઇષ્ટતમ ઉપયોગ છે એ કરી શકાય કે વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય વિકસિત દેશો જે અમેરિકા છે જાપાન છે ફ્રાન્સ છે જર્મની છે બરાબર એવા દેશો અને અલ્પ વિકસિત દેશો એટલે કે પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે નેપાળ છે બરાબર તો એવા જે વિકસિત દેશો છે તેની પાસે ઉદ્યોગો હોય જ્યારે અલ્પ વિકસિત દેશો છે તેના પાસે કાચો માલ હોય તો આ બંને વચ્ચેનો વેપાર છે એ અનિવાર્ય બને છે બરાબર અલ્પ વિકસિત દેશો છે કે જે કાચો માલ વિકસિત દેશોને પહોંચાડે છે જ્યારે વિકસિત દેશો એ તૈયાર માલમાં રૂપાંતર કરી અને અલ્પ વિકસિત દેશોને તે માલ પહોંચાડે છે તો આ બંને વચ્ચેનો વેપાર છે એ શક્ય બને છે બરાબર એ અનિવાર્ય છે તો આંતરરાષ્ટ્રીય વેપાર વગરનું જગત છે એ કલ્પના પણ ન કરી શકાય એવું છે એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર એક પ્રાચીન વ્યવસ્થા છે તો સૌથી પહેલાં આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય તેનો ખ્યાલ છે એની સમજણ મેળવીએ તો જ્યારે કોઈ એક દેશ છે એના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે જ્યારે વેપાર કરે છે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે જે વેપાર કરે છે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે થોમસ જણાવે છે કે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર

તો વિશ્વના અલગ અલગ દેશો છે તેના વચ્ચે આપણે અગાઉ પ્રસ્તાવનામાં વાત કરી કે કુદરતી સાધન સંપત્તિ છે કે જેની અસમાન વહેંચણી છે બરાબર એટલે કે દરેક જગ્યાએ દરેક પ્રકારનું ઉત્પાદન છે એ શક્ય નથી બરાબર તો કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ છે કે જે ઉત્પન્ન થતી નથી જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી અને અન્ય દેશમાં તેની નિકાસ કરવામાં આવે છે અને દેશની જરૂરિયાતની વસ્તુઓ છે એ વિદેશમાંથી આયાત કરી શકાય છે બરાબર શું કરવામાં આવે છે એક દેશ છે કે જેમાં અમુક વસ્તુ છે જેનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે તો એ દેશ શું કરે છે તો અન્ય દેશમાં તેની નિકાસ કરે છે એ માલ છે તે અન્ય દેશમાં તેનું વેચાણ કરે છે તો એ દેશની જરૂરિયાતની વસ્તુઓ છે એ વિદેશમાંથી આયાત છે એ કરી શકાય છે એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારના લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ છે એ પ્રાપ્ત થાય છે કેમ કે એક દેશ છે એ અન્ય દેશમાં જે તે ચીજ વસ્તુઓ છે કે પેદાશ છે જેની નિકાસ કરે છે સામે એ જ અન્ય દેશ છે કે જ્યાંથી તેની જરૂરિયાત છે જે પોતાના દેશમાં જે વસ્તુનું ઉત્પાદન નથી થતું તો એ અન્ય દેશમાંથી એ વસ્તુઓ મંગાવી અને એ વસ્તુઓ છે તેના દ્વારા પોતાના દેશની જરૂરિયાતો છે એ સંતોષી શકે છે ત્યાર પછી છે અલ્પ વિકસિત દેશોનો વિકાસ આપણે અગાઉ જોયું અલ્પ વિકસિત દેશો બાંગ્લાદેશ છે પાકિસ્તાન છે બરાબર એવા વિકસિત દેશો કે જ્યાં આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી આધુનિક જે સંચાલકીય જ્ઞાન છે સંશોધનો છે વિદેશી મૂડી વગેરેની આયાત છે એ કરી શકાય છે કેમકે અલ્પ વિકસિત દેશો છે એ અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગો ધંધા સ્થાપી અને દેશનો વિકાસ છે એ શક્ય બનાવી શકે છે બરાબર દાખલા તરીકે આપણે જોઈએ તો અલ્પ વિકસિત દેશો છે તેનો કાચો માલ છે એ પુષ્કળ પ્રમાણમાં છે તેની પાસે બરાબર પરંતુ કાચા માલને તૈયાર માલમાં રૂપાંતર કરવા માટે તેની પાસે નથી યંત્રો નથી ટેકનોલોજી અથવા તો મૂડી છે તે ઓછા પ્રમાણમાં છે તો એ શું કરશે તો અન્ય જે દેશો છે જે વિકસિત છે તેને કાચો માલ છે એ પહોંચાડશે સામે જે વિકસિત દેશો છે એ અલ્પ વિકસિત દેશોને એ વસ્તુની આયાત કરશે બરાબર તેના કારણે એક દેશ છે એ અન્ય દેશની જરૂરિયાત છે એ સંતોષી શકે છે એટલે કે દરેક જગ્યાએ દરેક પ્રકારની વસ્તુ છે એ ઉત્પન્ન થતી નથી તેના કારણે શું કરવામાં આવે છે એકબીજા પર અલગ અલગ દેશોએ આધાર રાખવો પડતો હોય છે ત્યાર પછી છે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ તો વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે શક્ય બને છે દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી યંત્રો અને માનવ શ્રમની આયાત કરી અને પોતાના સાધનો છે તેનો ઉપયોગ શક્ય બનાવે છે વિવિધ દેશો છે જેમાં વસતા લોકો છે તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેની આવડત મુજબ કરી અને ઉત્પાદન છે એ વધારે કરે છે અને વધારાના ઉત્પાદનની તે નિકાસ કરે છે અને પોતાના દેશની જરૂરિયાત છે એ સંતોષે છે ત્યાર પછી છે સહાયક સેવાઓનો વિકાસ તો આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ છે તેના દ્વારા વેપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓ છે જેવી બેંક છે વીમો છે વખાર છે સંદેશા વ્યવહાર છે વાહન વ્યવહાર છે આડતિયા છે આ બધી જ સેવાઓનો વિકાસ છે એ શક્ય બને છે બરાબર સહાયક સેવાઓ છે તેમાં કોનો કોનો સમાવેશ થાય આ પ્રશ્ન છે એ તમને એક ગુણમાં પૂછાઈ શકે તો કે બેંક વીમો વખાર વ્યવહાર વાહન વ્યવહાર આડતી આ બધી જ જે સેવાઓ છે કે જેનો સહાયક સેવાઓમાં સમાવેશ થાય છે ત્યાર પછી છે ભાવ સપાટી સ્થિર રાખવા તો આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય એટલે કે જે દેશમાં વધારે પડતું જે વસ્તુનું ઉત્પાદન થતું હોય તેની ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે અને તે જ રીતે જે વસ્તુની અછત હોય તેની આયાત કરી અને વધતા જતા ભાવને અટકાવી પણ શકાય છે આમ આંતરરાષ્ટ્રીય વેપાર છે જેના દ્વારા ભાવ સપાટીને સ્થિર રાખી શકાય છે ત્યારબાદ છે ઊંચું જીવન ધોરણ તો આંતરરાષ્ટ્રીય વેપાર છે કે જેમાં આપણે જોતા હોઈએ છીએ જુદા જુદા દેશો વચ્ચે સ્પર્ધા છે હરીફાઈ છે એ જોવા મળતી હોય છે તો આ હરીફાઈમાં ટકી રહેવા માટે ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત છે એ ઓછી હોય અને વધુ સારી ગુણવત્તા રહે તે માટે પ્રયત્ન કરતા હોય છે સારી ગુણવત્તાવાળી વસ્તુ છે એ નીચી કિંમતે મળતા લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે ત્યાર પછીનો મુદ્દો છે સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય તો આંતરરાષ્ટ્રીય વેપારથી અલગ અલગ દેશો છે એ એકબીજાના સંપર્કમાં આવે છે એકબીજા વિશેની માહિતી છે જાણકારી છે એ પ્રાપ્ત કરે છે અને એકબીજાની સંસ્કૃતિ છે જેને સમજે છે જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ છે અને સંવાદદાતા છે એ સાધી શકાય છે કેમકે એકબીજાના

આ ઉપરાંત જે માનવ સર્જિત માનવ નિર્મિત જે આપત્તિઓ આવતી હોય બરાબર દાખલા તરીકે કર્મચારીઓની ખોટ થાય તો એ શું થયું એક માનવ સર્જિત આપત્તિ થઈ બરાબર અથવા તો કોઈ વસ્તુનો પુરવઠો છે એ ઓછો થાય તેઓ આ બધી કેવી છે માનવ સર્જિત આપત્તિ જેને કારણે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ છે એ વિશેષ છે એ થયું છે ભારત જેવા દેશમાં મોટાભાગે કૃષિ છે એ વરસાદ પર આધારિત છે બરાબર ખેતી છે એ મોસમ આધારિત વાતાવરણ પર આધારિત છે જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ છે ખેતી છે એ નિષ્ફળ જાય છે જ્યારે આવા સમયે વિદેશથી અનાજની આયાત કરી અને દુષ્કાળ જેવી કુદરતી આપત્તિ છે કે જેનો સામનો કરી શકાય એટલે કે આપત્તિમાં પણ સહાયરૂપ બને છે છે શું બને તો કે આંતરરાષ્ટ્રીય વેપાર લાસ્ટ પોઈન્ટ છે વિશ્વ એક બજાર તો ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો છે તો આ સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા પર ઉત્પાદન કરે છે બરાબર સમૃદ્ધ રાષ્ટ્રો જ્યારે આપણે અમેરિકાનું ઉદાહરણ લઈએ બરાબર સારી એવી ટેકનોલોજી ધરાવતો દેશ છે વિકસિત દેશ છે કે જે મોટા પાયે ઉત્પાદન છે એ કરવા સક્ષમ છે તો આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવાનો તે પ્રયત્ન કરે છે નવી નવી પેદાશો છે તે શોધવાનો પ્રયત્ન કરે છે સારા એવા સંશોધનો કરે છે નવીન પેદાશો છે એ બજારમાં પણ મૂકે છે તેના માટે દેશની સીમાઓ છે એ ઓળંગે છે પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર છે તેનો વિકાસ થાય છે આમ વિશ્વના ઘણા બધા દેશો છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશી શકે છે અને પ્રવેશે પણ છે જેથી વિશ્વ છે એક બજાર બને છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પોઈન્ટ આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ અહીં પૂર્ણ થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો વિશેની સમજૂતી મેળવીશું જય હિન્દ